ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આપણે ધોરણ 5માં ગણિત ગમ્મત પાઠ 14 કેટલું મોટું કેટલું ભારે એમાં ભાગ 5 નિહાળીશું. તો તમને બધાને ખબર છે કે કાલે આપણે ઘણા બધા દાખલા જોયા હતા, જોયા હશે ને? તો ચાલો આજે એમાં આગળના વજન વિશેના દાખલા જોઈશું. વજન 33. હંસાબહેન અને શોભાબહેન પડોશીઓ છે. તેઓએ બજારમાંથી વસ્તુઓ લીધી, જેની યાદી નીચે આપેલ છે. તેના પરથી માગ્યા મુજબ જવાબ આપો કે રીંગણા 1.5 કિલોગ્રામ, ભીંડા 1.5 કિલોગ્રામ, દૂધી 2 કિગ્રા, બટાટા 3 કિગ્રા. આવી રીતના જુદું જુદું, બરાબર. અને આ શોભાબહેનનું વજન આપેલું છે, અહીંયા પણ જુદું જુદું આપ્યું છે. હવે આ બધાનું કુલ ટોટલ કર્યું તો જુઓ, 5 × 5 ને 5 = 10, 15 ને 20, બરાબર. હવે 20ની શું વધી પડી? 2 × 2 = 4, 5, 6, 7, અને આ 8, 9, 10, 11, 12, 13, 14, એટલે કે 14 કિગ્રા હંસાબેને વજન લીધું અને શોભાબેને 18 કિગ્રા. તો શોભાબેને કેટલા કિગ્રા ખરીદી કરી? 18 કિગ્રા. અને હંસાબેને 14 કિગ્રા ખરીદી કરી. બંનેમાંથી કોણે વધુ ખરીદી કરી? તો શોભાબેને, કારણ કે એમને 18 કિગ્રા છે. કેટલું વધુ ખરીદી કરી? તો આપણે 18 માંથી 14 બાદ કરીએ તો 4 કિગ્રા વધે, તો 4 કિગ્રા વધુ ખરીદી કરી. જો શોભાબેની થેલીમાં કુલ 15 કિગ્રા જ વજન સમાતું હોય તો તેમણે કેટલા કિગ્રા વધુ ખરીદી કરી? તો એમણે તો કેટલા કિગ્રા ખરીદી હતી? 18. તો શોભાબેને 15 કિગ્રા જ વજન સમાતું હોય તો 3 કિગ્રા વધુ ખરીદી કરી કહેવાય. હંસાબેની થેલીમાં વજન તો 20 કિગ્રા સમાય છે, પણ તેમણે ખાલી જગ્યા કિગ્રા ઓછું ભર્યું, જેથી બધું શાક સરખી રીતે સમાઈ ગયું. તો કેટલું? 6 કિગ્રા ઓછી ખરીદી શકે. બંનેની ખરીદી ભેગી કરતાં તેઓએ કેટલું શાક ખરીદ્યું? તો 18 + 12 કરીશું તો જવાબ આવશે 32 કિગ્રા વજન ખરીદી કરી. બંને કયું શાક વજનમાં સરખું લીધું? તો આપણે કોઠામાં જોઈશું તો ભીંડાએ સરખા વજનના લીધા. ખાલી જગ્યાએ કહ્યું બંનેની થેલીમાં હું ભારે, તો કોણ ભારે છે? બટેટા. બટેટા બંનેની થેલીમાં ભારે હતા, એનાથી વધારે ભારે વસ્તુ નહોતી. એક વ્યક્તિ માટે ભજીયા બનાવવા 100 ગ્રામ ચણાનો લોટ જોઈએ, તો 10 વ્યક્તિ માટે શું કરવું પડે? 10 × 100 એટલે કે 1000 ગ્રામ. 1 કપ ચા બનાવવા માટે લગભગ 5 કિગ્રા ચાની ભૂકી વપરાતી હોય તો 25 કિગ્રા ચા બનાવવા. 25 × 5 કરીશું તો જવાબ આવશે 125 ગ્રામ એમને જરૂર પડશે. એક વ્યક્તિની એક દિવસની રસોઈ 50 ગ્રામમાં તેલ વપરાતું હોય તો 500 ગ્રામમાં તેલમાં, તો 500 ભાગ્યા 50, 500 ભાગ્યા 50 કરીશું તો 10 જવાબ આવે, એટલે કે 10 દિવસ ચાલે. 1 કિલોગ્રામ ડુંગળીને સૂકવતા તેનું વજન 100 ગ્રામ થાય છે, તો 500 ગ્રામ ડુંગળી સૂકવતા એનું વજન કેટલું થશે? 500 ગ્રામ સૂકવેલી ડુંગળી હોય તો એ ટોટલ જે ડુંગળી સૂકવી ના હોય એ વખતે એનું વજન કેટલું થાય? તો 5 કિગ્રા થાય. એક કુટુંબને એક સમય દાળ બનાવવા 150 ગ્રામ તુવેર દાળ જોઈએ. જો તેઓ એક અઠવાડિયામાં માત્ર બપોરે જ દાળ બનાવતા હોય તો એક અઠવાડિયામાં કેટલી તુવેર દાળ જોઈશે એમને? તો 1 કિલો 50 ગ્રામ. એક બાળકને દરરોજ 100 ગ્રામ પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવતો હોય તો વર્ગમાં 40 બાળકો માટે દરરોજ કેટલો પ્રોટીનયુક્ત ખોરાક જોઈશે? તો 4 કિગ્રા ખોરાક જોઈશે. આપણે 40 નંબર, 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ, સાચું કે ખોટું? સાચું. તો આધારે જોવાઈએ કે 9 હજાર ગ્રામ બરાબર 9 કિગ્રા, 8500 ગ્રામ બરાબર તો 8 કિગ્રા અને 500 ગ્રામ, 2250 ગ્રામ બરાબર તો 2 કિગ્રા અને 250 ગ્રામ, 18 કિગ્રા બરાબર 18 કિલો બરાબર 18000 ગ્રામ. હવે એના આધારે પ્રશ્નો જોઈએ જેમ આપણે પુસ્તકમાં જોયા હતા કે એક વ્યક્તિને એક દિવસમાં 5 ગ્રામ મીઠું જોઈએ તો 30 દિવસમાં 5 વ્યક્તિના કુટુંબના કેટલું મીઠું જોઈશે?
તો દિવસનું એક દિવસનું મીઠું 5 ગ્રામ, બરાબર? તો 30 દિવસમાં 5 વ્યક્તિ, તો 30 × 5 × 5 એટલે કે 750 ગ્રામ મીઠું વપરાશે. 1 કિલો ટામેટાને સૂકવતા તેનું વજન 100 ગ્રામ થાય છે. જો એક વ્યક્તિ ટ્રેકિંગ માટે દરરોજનું કુલ 200 ગ્રામ સૂકવેલા ટામેટા જોઈતા હોય તો 6 વ્યક્તિના 5 દિવસના ટ્રેકિંગ માટે કુલ કેટલા ટામેટા સૂકવવા પડશે? તો 1 વ્યક્તિ માટે 200 ગ્રામ, તો 6 × 200 એટલે 1200 ગ્રામ ટામેટા જોઈએ. તો હવે 6 વ્યક્તિ માટે 5 દિવસ જોઈએ, તો 1200 × 5 તો 6000 ગ્રામ, અને 6000 ગ્રામ બરાબર 6 કિગ્રા જોઈએ છે. એના પછી જોઈએ કે 100 ગ્રામ વજન માટે સૂકવેલા ટામેટા 1 કિગ્રા છે, તો 6000 ગ્રામના સૂકવેલા થઈ જાય એટલે આપણે 6000 ભાગ્યા 100 કરીએ, 0 0 ઉડી ગયા, 60 ભાગ્યા 1 એટલે 60 કિગ્રા. તો 5 દિવસ માટે કુલ 60 કિગ્રા ટામેટા સૂકવવા પડશે. જો એક પથ્થરનું વજન 100 કિલોગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ, કે 25 કિગ્રા વજન ધરાવતા બાળક કરતાં એ કેટલા ગણું છે? હવે વજન કેટલું હતું? પથ્થરનું વજન 100 ગ્રામ, બાળકનું વજન 25, તો 100 ભાગ્યા 25 25 × 100 એટલે 4 ગણું વધારે થયું. 50 કિગ્રા વજન ધરાવતું 100 ભાગ્યા 50 50 × 200 એટલે કે 2 ગણું થયું. હવે 120 કિગ્રા ધરાવતું 100 ભાગ્યા 20 કેટલા થાય? 20 × 50 100 એટલે કે 5 ગણું થયું. 10 રૂપિયાના 1 સિક્કાનું વજન 8 ગ્રામ આપેલું હોય અને બોક્સમાં મૂકેલા સિક્કાની સંખ્યા નીચે આપેલી છે. જો કે 10 રૂપિયાના કેટલા 10 સિક્કા, તો 10 × 8 કરીએ તો 80 ગ્રામ થાય. 100 સિક્કા આપે તો 100 × 8 800 ગ્રામ. 2500 સિક્કા હોય તો 2500 × 8 એટલે કે 20000 ગ્રામ. કેટલા સિક્કા છે? 2200, તો 2200 × 8 કરીશું તો 17600 ગ્રામ સિક્કા થશે. તો આવી રીતે તમને સિક્કાનું વજન શોધતા પણ આવડશે. 50. જો 1 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 1000 સિક્કાનું વજન, તો આપણે ગુણાકાર કરીશું, ચોકડી ગુણાકાર આવડે તો ચોકડી ગુણાકાર, કે 100 સિક્કાનું વજન 485, તો 1000 સિક્કાનું કેટલું? તો હવે 485 × 1000 / 100 0 0 ઉડી ગયા, 10 × 485 એટલે કે 485 4850 ગ્રામ થશે. જો 10 રૂપિયાના 100 સિક્કાનું વજન 1325 ગ્રામ હોય તો 500 સિક્કાનું વજન શોધો. તો આપણે શું કરશું? 500 સિક્કાનું વજન 500 × 13 / 25 / 100 0 0 ઉડી ગયા, 13 25 ને 5 વડે ગુણાકાર કરીશું તો 6625 ગ્રામ આપણને મળશે. તો મિત્રો, આવી રીતે દાખલા ગણવાના છે, તો તમને ગણતા આવડશે ને. હવે એક છેલ્લો દાખલો જોઈએ કે 1 સિક્કાનું વજન 25 ગ્રામ હોય તો 5 કિગ્રા 250 ગ્રામના કેટલા સિક્કા હશે? તો 5 કિગ્રા બરાબર 5 × 1000 ગ્રામ એટલે કે 5000 ગ્રામ થયું. હવે 5 કિગ્રા 250 ગ્રામ, તો 5 કિગ્રા એટલે 5000 ગ્રામ ને 250 એટલે કે કેટલા થયા? 5250 ગ્રામ. એવા કેટલા? 25 ગ્રામ વજનના 1 સિક્કો, તો 5250 / 25. હવે 50 / 25 એટલે આ બંનેનો તમે ભાગાકાર કરશો તો જવાબ આવશે 210. એનો મતલબ કે 210 સિક્કાઓ હશે. તો તમને આ દાખલાઓમાં ખબર પડી ને? તો આ બધા જ દાખલાઓ તમારે શાંતિથી ગણવાના છે, યાદ રાખવાના છે, ને આઈડની નોટબુકમાં લખીને આપણે પરીક્ષાઓમાં પણ લખવાના છે. બાય બાય બાળમિત્રો.